મોંઘવારી સામે કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે ત્યારે હવે જેતપુરમાં કોંગ્રેસે વિરોધનું રણશિંગ ફૂંક્યું છે। જેતપુરના તીનવતી ચોકમાં મહિલા કોંગ્રેસ દ્વારા અનોખો વિરોધ કરવામાં આવ્યો હતો। મહિલા કોંગ્રેસ આગેવાનોએ લાકડાના બળતણ સાથે ચૂલા લઈ જાહેર રોડ રસ્તા પર રોટલા બનાવી પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો। સાથે જ આક્ષેપ કર્યો હતો કે સરકારે ઉજ્જવલા યોજના હેઠળ સપનું બતાવ્યું પણ બાદમાં ગેસના ભાવમાં વધારો કર્યો છે તો સરકાર માત્ર ઉદ્યોગપતિઓને લાભ પહોંચાડતી હોવાનો પણ આક્ષેપ મહિલાઓએ કર્યો હતો। કોંગ્રેસની સરકાર હતી ત્યારે 500 રૂપિયા બાટલો મળતો હતો, અત્યારે 1000ની પણ વધુ રૂપિયાની કિંમતે બાટલો મળે છે તો અને પહેલા પેટ્રોલ પણ 30 રૂપિયા માંગ મળતું હતું ત્યારે હાલ 90 રૂપિયાથી વધુ ભાવ પહોંચ્યા છે। ત્યારે મહિલા કોંગ્રેસ આગેવાનોએ માથે ખાલી કેસનો બાટલો ઉપાડી રોડ રસ્તા પર રેલી પણ કાઢી હતી અને મામલતદારને આવેદન પત્ર આપ્યું હતું, જો ભાવ ઘટાડો નહીં થાય તો બાટલા જમા કરવા જણાવ્યું હતું। રિપોર્ટર મુક્તા મોદન, જેતપુર। શું નામ તમારું? શારદાબેન વેગડા, ગુજરાત પ્રદેશ મહામંત્રી, જેતપુર નગરપાલિકા સદસ્ય। આજે આ જેતપુરની અંદર અમારા મોંઘવારી મુદ્દાનું એક આવેદનપત્ર અમે મામલતદારને આપીએ છીએ કે એક વર્ષમાં 220 રૂપિયા બાટલાના ભાવ ચડી ગયા, 5 વર્ષની અંદર 1070 રૂપિયા બાટલાનો ભાવ છે, અત્યારે કોઈ પણ સબસિડીનો બાટલો ભરાવતું નથી, કારણ કે આવી મોંઘવારીનો બાટલો કોણ ભરાવે બરાબર, એટલે બાટલા કાંધિયે રાખી દીધા છે અને આજે જો અમે મામલતદાર ધારે કે ભાઈ જમા કરી લઈએ તો અમે એ મામલતદારને બાટલા જમા કરવા આવ્યા છે, એ અને ઘઉં ચોખા ચાલુ કરી દઈ, કેરોસીન કૂપન ઉપર ચાલુ કરી દઈ, આ અમારી મહિલા કોંગ્રેસની માંગ છે। અને દીપેદીએ મોંઘવારી વધતી જાય છે, 400 રૂપિયાનો બાટલો હતો ત્યારે મનમોહનસિંહની સરકાર હતી, ત્યારે સુતિ ઈરાની કેન્દ્રની મિનિસ્ટર આજે એમ કહેતા હતા કે ભાઈ ભાજપ સરકાર આવશે તો અમે 400 રૂપિયાનો બાટલામાંથી મોંઘવારી ઓછી કરશું। આજે 1100 રૂપિયાનો બાટલો થઈ ગયો, છતાં પણ કેમ કોઈ પેટમાં પાણી નથી હલતું અને આવી લોભામણી લાલચુ દઈ અને બાબા રામદેવ કહેતા હું 30 રૂપિયાનું પેટ્રોલ કરાવી દઈ, અટાણે 130 થઈ ગયા છે, તો ક્યાં ગયા બાબા રામદેવ? એટલે આ મહિલાઓને જ્યારે વખતે ચૂંટણી આવે ને લોભામણી લાલચ આપી અને આ એની જે મોંઘવારી હોય એની ઉપર માર કરી અને હેરાન પરેશાન કરી દે છે। બેનુને એમ કહેતા સીએમ કે બેનુ તમે આ ધુવાડાની રાંધો હો તો મને ગમતું નથી, તમે વિચાર કરો, આજે બનેવી ખુદને ધુવાડો નીકળી ગયો, બનેવી ખુદ રડે। તો આ મોંઘવારીએ દીપેદી માજા મૂકી છે, બેનું તો કાયમી રડે છે, ફેરા બનેવી રડવા માંડ્યા છે, તો હવે જોઈ સરકાર અને આમાં કંઈક ભાવ ઓછો કરે અને યોગ્ય નિર્ણય લે તો ગરીબ પ્રજા માટે સારું રહે।